જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી કહેવત આજે સાચી પડી છે. ભરૂચ જિલ્લાના સત્તા પક્ષના બે ધારાસભ્યોને કામદારોને પાછા લેવાની માંગ સાથે આજે દહેજ વિસ્તારની કંપનીના ગેટ ઉપર આંદોલન કરવા બેસવું પડ્યું છે. છેલ્લા 22 વર્ષથી ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે હરણભાર પડી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ અને છેલ્લી લોકસભાની ચૂંટણીઓમાં દહેજને દેશનું ગ્રોથ એન્જિન ગણાવી વિકાસની ગાથા રચી મત મેળવવાનું રાજકારણ ભાજપે કર્યું હતું. વાસ્તવિકતા એવી હતી કે આ કહેવાતો વિકાસ માત્ર સરકારમાં બેસેલા લોકો અને એમના મરતિયાઓનો હતો. સ્થાનિક જનતા અને ખેડૂતોનો તો માત્ર વિનાશ જ હતો. વિકાસ 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 અને વિકાસની બૂમો વચ્ચે આજે ભરૂચ જિલ્લામાં બેરોજગારોની સંખ્યા વધતી રહી છે. સંપાદનમાં જમીન ગુમાવનાર ખેડૂત પુત્રો નોકરી માટે વલખા મારી રહ્યા છે. દહેજ વિસ્તારની માં આશરે 3000 જેટલા લેન્ડ લુઝર સરકારી ચોપડે નોંધાયેલા છે. તેમ છતાં આજ સુધી ભાજપના ભરૂચ જિલ્લાના નેતાઓનું પેટનું પાણી હલ્યું ન હતું. નર્મદા નદી જે દેશમાં ધાર્મિક મહત્વ ધરાવે છે, કરોડો હિન્દુઓનું આસ્થા કેન્દ્ર એવી માતા આજે ભાજપના નેતૃત્વના કારણે પાણી વિહોણી બની છે. પીસીપીઆર અને બોડામાં 40-50% જમીનો સરકાર મફતમાં પડાવી લે અને બાકી રહેલી જમીનમાં પણ જમીનની કિંમતથી વધારે વિકાસ ફાળો ભરવો પડે. આવા અનેક મહત્વના સ્થાનિક પ્રજા અને ખેડૂતોના પ્રશ્નો કે જેનાથી લોકો પાયમાલ બનનાર છે, એ તેના માટે સરકારની વકીલાત કરનારાઓ આજે આંદોલન કરવું પડ્યું. એટલે સાબિત થયું છે કે જેનો રાજા વેપારી તેની પ્રજાએ તો ભીખ જ માંગવી પડે.